नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, मजामां हशो बधा। हूँ एवी आशा राखू छूं। आपणे आज धोरण आठमां आजे प्रकरण नंबर 16 प्रकाश विषय અભ્યાસ કરીશું। પ્રકાશ સૌથી પહેલાં કોને કહેવાય? પ્રકાશ કોને કહીશું? પ્રકાશ કોને કહેવાય? આપણે કે આપણે ધારો કે લાઇટ ચાલુ કરીએ છીએ, બરાબર, તો એ કેવું કરે છે? પ્રકાશ આપે તો આપણે જોઈએ, બરાબર। આપણે દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ કે ઇન્દ્રિયો, બરાબર। ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એક સાથે મહત્વપૂર્ણ, સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે। એટલે કે કેવી છે દ્રષ્ટિ? રે એટલે કે આપણે જોઈએ છીએ આંખ વડે, એ દ્રષ્ટિ કહેવાય। એ કેવી છે? આપણી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે। તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, ખુરશીઓ, મનુષ્યો અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ। એટલે કે શું થતું જોવા મળે? આપણે જોઈ શકીએ છીએ, બરાબર। આપણે વાદળો, મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ। એટલે આપણે શું કરીએ? આંખ વડે, દ્રષ્ટિ વડે જોઈ શકીએ છીએ। રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓ જોઈ શકીએ છીએ। રાત્રિના સમયે શું કરતું જોવા મળે? ચંદ્રઓ અને તારા જોઈ શકીએ। તમે આ પાના પર છાપેલા શબ્દો અને વાક્યો જોવા સક્ષમ છો, એટલે કે આપણે જોઈ શકીએ છીએ। એમાં જોઈએ તો વસ્તુઓ શાના લીધે દ્રશ્યમાન થાય છે, એટલે કે આપણને દ્રશ્યમાન કયના લીધે થતી જોવા મળે, એના વિશે સમજીએ। શું તમે ક્યારેક વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ? એટલે કે વિવિધ વસ્તુ છે એને કઈ રીતે જોઈ શકીએ છીએ? એ માટે તમે કહી શકો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈ શકીએ છીએ, પરંતુ શું તમે અંધારામાં વસ્તુને જોઈ શકો છો? એટલે કે અંધારું હોય ત્યારે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ? તેનો અર્થ એ થઈ કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી। જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુને જોઈ શકીએ। એટલે કે આપણી આંખમાં જ્યારે પ્રકાશ પડે, પ્રકાશનું કિરણ પડે, ત્યારે જ આપણે વસ્તુને કેવી કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ। આપણા પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલા હોય અથવા તો તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય છે। એટલે કે કેવું થયું હતું જોવા મળે? પરાવર્તિત થયેલો હોય, એટલે કે એક જગ્યાએ આપણે આંખમાં પડે અને પછી પ્રકાશિત થાય, એટલે કે આપાત કરીએ એ, અને ઉત્સર્જિત એટલે કે આ બહારની દિશામાં નીકળે એ। ધોરણ 7માં તમે શીખી ગયા છો કે પોલીસ કરેલી કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે। એટલે ચળકતી સપાટી હોય કેવી વર્તે? અરીસાની જેમ। એના પર આપણે પ્રકાશ પાડીએ તો આપણી આંખમાં પ્રવેશતો જોવા મળે, અથવા સામેની દિશામાં પ્રસાર અરીસો તેના પર આપાત થતાં પ્રકાશની દિશા બદલાવે છે। એટલે કે શું કરી દેશે? દિશા કેવી કરી દેશે? બદલાવતી જોવા મળે। તમે કહી શકો કે સપાટી પર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે? એટલે કઈ દિશામાં પરાવર્તન પામશે એ ચાલો આપણે જોઈએ। એમાં સૌથી પહેલું છે પરાવર્તનનો નિયમ। પરાવર્તનનો નિયમ મિત્રો ધ્યાનથી કરજો, બરાબર, પૂછાતો હોય છે એટલા માટે, તો આપણે જોઈએ। અરીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે। પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે। અંડરલાઈન કરવાની છે મિત્રો, ક્યાંથી અંડરલાઈન કરવાની છે કે અરીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે। પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને કેવું કહેવાય? આપાત કિરણ। એટલે કે શું કરીએ આપણે? કિરણ આપાત કરીએ છીએ એને, બરાબર। આગળ જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત સપાટ કિરણ કહે છે। એટલે કે કેવું કરે છે? જે કિરણ હોય એ સપાટી પર કેવું આવે? અથડાઈને પાછું આવે, એને શું કહેવાય? પરાવર્તિત કિરણ, બરાબર। અંડરલાઈન કરવાની છે જે કિરણ સપાટી પરથી
परावर्तन पामीने पाछो आवे छे तेने परावर्तित किरण कहे छे। बराबर, आगळ जोईए मित्रों। आपणे तमारा मित्रनी मददथी कागळ पर समतल अरीसानुं स्थान आपात किरण अने परावर्तन किरण दर्शावती रेखाओ दोरो। एटले के जो आकृति में दर्शाव्यू ए प्रमाणे, बराबर, आ आपात किरण है, आ परावर्तन किरण है, आ क्यों है, समतल अरीसो। अरीसो अने कास्को दूर करो, एटले के शुं करो, अरीसो अने कास्को क्यों देवाने दूर करो, जो जे बिंदुए आपात किरण अरीसाने अथड़ाय छे त्यां अरीसो दर्शावती रेखाने साथे केटला अंशनो खूणो बनावे, 90 कोण बनावीने ती रेखा दोरो। एटले के 90 अंशनो खूणो बनाती होय एवी रेखा दोरो। आ रेखा ए परावर्तक सपाटीने ते बिंदु पासे दोरेलो लंब कहेવાય। એટલે કે જે આ બિંદુ છે અહીંયા દેખાય, અહીંયા કેવું છે, 90 અંશનો ખૂણો બનાવે છે એમ કહેવામાં આવે। લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ તથા લંબ અને પરાવર્તન કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ, એટલે કે જે આ જે ખૂણો બનશે એને આપાત કોણ કહેવાશે અને જે આ ખૂણો બનશે એને કયો કહેવાશે, પરાવર્તન કોણ કહેવાશે। આપાત કોણ અને પરાવર્તન કોણ માપવો, એટલે કે શું કરવાનું, આપાત કોણ અને પરાવર્તન કોણ શું કરવાનું, માપવાનું। બરાબર, આપાત કોણ બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, એટલે કે ફરી વખત કરવાનું। જો આકૃતિમાં દર્શાવ્યું છે, જો શું કર્યું છે, આ કિરણ આપાત કિરણ કર્યું છે, આ પરાવર્તક સપાટી સપાટી છે, બરાબર, હવે આ આપાત કિરણ કરો તો એનું પરાવર્તન થાય છે, આ પરાવર્તિત કિરણ છે, આ તમારો હશે આપાત કોણ બનાવશે, આ રહ્યો આ બાજુનું, આ રહ્યો એ, અને જે આ રહ્યો એ કેવો હશે, પરાવર્તન કોણ બનાવતું જોવા મળે। જો અહીં લખ્યું આપાત કોણ તથા પરાવર્તન કોણ છે, આ દોરેલી લંબ છે, કેવો હે, આ બિંદુ પર છે એ દોરેલો લંબ છે। આગળ જોઈએ, આપણને એક કોષ્ટક આપ્યું, એમાં કીધું આપાત અને પરાવર્તન કોણ કેટલો થાય એ લખવાનું કીધું હોય, બરાબર, આની મદદથી માપીને, કેમ, કિરણને પહેલાં થોડુંક આ રીતે આપ્યું, પછી થોડુંક આ બાજુ રાખીને કરો, શું પરાવર્તન થતું જોવા મળે એ અનુભવ કરવાનો, બરાબર। શું તમે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ જુઓ છો, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ જુઓ છો, શું તેઓ લગભગ સમાન છે, એટલે કે કેવા સરખા છે, જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે, એટલે કે શું કરવું, જો ચોકસાઈપૂર્વક કરવામાં આવે પ્રયોગ તો કેવું હોય, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હોય, હંમેશા સમાન હશે। અન્ડરલાઈન કરો, અન્ડરલાઈન કરવાની છે, પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, આને પણ શું કહેવાય, પરાવર્તનનો નિયમ કહે છે, ત્યાં સુધી કરવાની, બરાબર, પરાવર્તનનો નિયમ શું કહેવાય, કે જે આપાત કોણ હોય અને પરાવર્તન કોણ હોય એ કેવા બંને સરખા હોય એને શું કહેવાય, પરાવર્તનનો નિયમ કહેવાય, બરાબર। હવે બુજોને શું થાય, જો હું અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકું તો શું થાય, લંબરૂપે એટલે કેવું, સામેની દિશામાં, કેવી દિશામાં, ધારો કે આ છે હાથેળી, બરાબર, એના પર હું સામેની દિશામાં પ્રકાશ પાડું તો શું થતું જોવા મળે, અરીસાની વાત કરો, અરીસામાં શું થશે, સામેની દિશામાં જ પરાવર્તન થતું જોવા મળે, કેવું થતું જોવા મળે, સામેની દિશામાં જતું, જો આપ્યું છે આકૃતિમાં, આ રીતે છે આકૃતિમાં દર્શાવ્યું, જો પાછો લાવવા ફરીથી પ્રકાશનું કિરણ જોઈ શકો છો, એટલે કે કેવું, પાછો કિરણ લાવવા, અહીંથી પ્રકાશ આપ્યો એનું કરવા જોઈએ, જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાયેલ છે, એટલે સમગ્ર કાગળ હે એટકે ટેબલ પર ફેલાયેલ, ત્યારે તે એક સમતલને રજૂ કરે છે, એટલે કે આ સમતલ છે એમ, આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તન કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે, કેવા સમતલમાં, એટલે કે આ એક સમતલમાં, જો અહીંયા તમે જો આર્યું આ કાગળ દેખાય છે, આ બેટરી પ્રકાશ આપાત કરે, જો બંને એક આપાત કિરણ અને પરાવર્તન કિરણ જો બધા એક જ સમતલમાં, એટલે કે આ કાગળનો ટુકડો રહ્યો એમાં દઈ જાય, બરાબર, એને શું કહેવાય, એક જ સમતલમાં આવેલા હોય છે, જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે તમે આપાત કિરણ અને લંબ જેમાં હોય રહેલા છે તે સમતલ કરતા અલગ સમતલમાં બનાવે છે, એટલે કેવો કરતે છે, અલગ બનાવી દેતો જોવા મળે છે, પછી તમને પરાવર્તિત કિરણ દેખાતું નથી, કેમ, લંબરૂપે વળશે એટલે કે કેવું થશે, એ દેખાશે નહીં આપણને, તે સૂચવે છે કે ધ્યેય સૂચવે છે કે આપાત કિરણ
આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. એટલે કે કેવું થશે, સીધી દિશામાં આપાત કરો એટલે શું થાય, એનું પરાવર્તન કેવું હોય, સીધી દિશામાં થવાનું, પાછી જે દિશા હોય એ. બરાબર, આ પરાવર્તનનો બીજો નિયમ છે, અંડરલાઇન કરી દેવાની. આપાત કિરણ અને પરાવર્તન કિરણ હોય એ બિંદુએ દોરેલા લંબ હોય એને શું કહેવાય, ત્રણે એક જ સમતલમાં હોય એને શું કહેવાય, એને પરાવર્તનનો બીજો નિયમ કહેવાય. બરાબર, ટોચને પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવામાંને બદલે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈને અને બુજોએ વર્ગખંડની બહારની ઉપરની પ્રવૃત્તિઓ કરી, એટલે કે પ્રવૃત્તિ હતી એ કરી, તમે પણ સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈ શકો. એટલે કે સૂર્યનું કિરણ છે એને પ્રકાશના ઉદ્ગમ તરીકે, એટલે કે શું કરવાનું, એક નાનું કિરણ લેવાનું, એના દ્વારા શું કરવાનું, પ્રકાશ આપાત કરવાનો, એટલે શું થતું જોવા મળે, પરાવર્તન. બુજોએ યાદ કર્યું કે ધોરણ સાતમાં તે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુના પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો ભણ્યા હતો. એટલે કે શું કર્યું, એને ધોરણ સાતમાં અભ્યાસ કર્યો હતો કે આપણે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે, એને યાદ કર્યું, તે ગુણધર્મો તેને યાદ કરવા પહેલીએ પૂછ્યું. શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું હતું, એટલે કે પ્રતિબિંબ હે કેવું હતું, કે સમતલ અરીસા વડે આપાત કરો પ્રતિબિંબ બરાબર, કિરણ તો શું કેવું રચાતું હોય છે, એ શું તે વસ્તુના કદ જેટલું જ કદ હતું, એટલે કે એના જેટલું જ કદ હતું એમ. પછી કીધું, અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ સમાન અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હતું, એટલે કે એના જેટલી વસ્તુ આગળ અંતરે રાખ્યું હતું એટલી જ અરીસાની પાછળ અંતરે દેખાતું હતું. શું પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું હતું, એટલે કે પડદા પર એના પર મેળવી શકાય. નીચે જણાવ્યા પ્રમાણે ચાલો આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે થોડુંક સમજીએ, એટલે કે પ્રતિબિંબ હતું એના વિશે સમજીએ. એટલે કે આપણને આપી દીધું હોય બરાબર, સમતલ અરીસા વડે કઈ રીતે પરાવર્તન થતું જોવા મળે છે. તમે યાદ કરી શકો છો કે સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. એટલે કે આપણને શું હશે, જે આપણો જમણો ભાગ હશે એ અરીસામાં કેવો દેખાશે, ડાબી સાઈડ, અને આપણો જે ડાબી સાઈડ હશે એ અરીસામાં કેવી દેખાશે, જમણી સાઈડ દેખાતી જોવા. આ ઘટનાને પાશ્ચર્ય વ્યક્તિત્વ ક્રમ કહે છે, એટલે કે પાશ્ચર્ય વ્યક્તિત્વ ક્રમ કહે છે. યાદ અંડરલાઈન કરવાની છે, અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ કહે દેખાય છે, તેને શું કહેવાય, પાશ્ચર્ય, એટલે કે પાછળના ભાગમાં રચાતું જોવા મળે. બરાબર, પછી આગળ નિયમિત અને અનિયમિત પરાવર્તન, એટલે કે નિયમિત પરાવર્તન કોણ કહેવાય અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય એના વિશે. તો કે નિયમિત પરાવર્તન કોણ હોય, તો કે જ્યાં આપણે લીસી સપાટી પર પ્રકાશ આપાત કરીએ એ, અને અનિયમિત પરાવર્તન કેવું હોય, કે ખરબચડી સપાટી પર આપાત કરીએ. કેવું હોય, ખરબચડી સપાટી પર. બરાબર, જોઈએ, જ્યારે બધા સમાંતર કિરણો ખરબચડી કે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતું નથી, એટલે કે સમાંતર હોતા નથી, તો આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. અંડરલાઈન કરવાની છે કે બધા સમાંતર કિરણો ખરબચડી કે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી, તો આવા પરાવર્તિત વિખરાયેલા કે અનિયમિત હોય, એટલે કે આકાર એનો કોઈ હોય નહીં. જો આકૃતિમાં દર્શાવ્યું છે, ઉપરની આકૃતિમાં દર્શાવ્યું છે અનિયમિત પરાવર્તન. બરાબર, યાદ રાખો કે વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમનું નિષ્ફળતાને કારણે નથી, એટલે કે નિષ્ફળતાના કારણે થતું જોવા મળતું નથી. તે કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય, એટલે કે કાર્ડબોર્ડ હોય એમાં કેવું હોય, અનિયમિત પરાવર્તન હોય એના જેવું છે. હવે બીજી બાજુ અરીસા જેવી લીસી સપાટી પર દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન કહેવાય, એટલે કે લીસી સપાટી, મેં કીધું ને અરીસા પર પ્રકાશ આપાત કરો તો શું થતું જોવા મળે છે, પરાવર્તન. જો આ રીતે આકૃતિમાં દર્શાવ્યું છે નિયમિત પરાવર્તન. બરાબર, અંડરલાઈન કરવાની છે, બીજી બાજુ અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન કહેવાય છે. અંડરલાઈન કરવાની. બરાબર,
એટલે કે કોઈ બી સમતલ અરીસો હોય અથવા તો કોઈ લીસી સપાટી હોય એના પર તમે પ્રકાશ આપાત કરો તો શું થતું જોવા મળે, એનું પરાવર્તન થતું જોવા, નિયમિત પરાવર્તન. કેવું કહેવાય? નિયમિત પરાવર્તન. હવે ખરબચડી સપાટી હોય એના પર તમે પ્રકાશ આપાત કરો તો કોઈ નક્કી નથી હોતું કે કઈ બાજુ પરાવર્તન થશે અને કઈ બાજુ નહીં થાય એ બધું. બરાબર. હવે નિયમિત પરાવર્તન વિશે આપણે, નિયમિત પરાવર્તન જોયું તો આપણે શું જોઈએ, સમજીએ એક ટોપિક. પરાવર્તિત, જો પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે, એટલે કે પરાવર્તિત સપાટી હોય પ્રકાશ એને ફરી વખત પરાવર્તિત કરી શકાય કે નહીં એવું. છેલ્લે તમે જ્યારે હેર ડ્રેસરની મુલાકાત લીધેલી તે યાદ કરો, એટલે કે હેર ડ્રેસર હોય એની મુલાકાત લીધી હશે એટલે આપણને ખબર હશે કે આપણે શું કરીએ. આકૃતિમાં જો દર્શાવ્યું છે હેર ડ્રેસરની, એટલે કે આપણને પાછળનો ભાગ દેખાડે તો આપણે અરીસો પાછળ રાખીએ તો આપણને અરીસામાં કેવું દેખાતું જોવા મળે, સીધું પ્રતિબિંબ રચાતું જોવા મળે, એટલે આપણને દેખાતું જોવા. તે તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે, એટલે કે કેવી આગળના ભાગમાં બેસાડતું જોવા મળે. તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તે તમારા વાળ કેવા કાપાય છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે, એટલે કે શું થતું જોવા મળે, આ રીતે જો પકડતું જોવા મળે, અરીસો પકડે છે. શું તમને ખબર છે કે તમારા માથાના પાછળના વાળ તમે કેવી રીતે જોઈ શકતા હશો, એટલે કઈ રીતે જોઈ શકતા હશો એના વિશે. બરાબર. પહેલીને યાદ આવ્યું કે ધોરણ 6માં આપણે વિસ્તૃત પ્રવૃત્તિના રૂપમાં તેણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું. પેરિસ્કોપમાં બે સમતલ અરીસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે સમજાવી શકો છો બે અરીસાના પરાવર્તનથી તમે કઈ રીતે વસ્તુઓ જોઈ શકો છો જે તમે સીધી જોઈ શકતા નથી, એટલે કે કેવું જોઈ શકતા નથી. પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે, એટલે કે શું થતી, આપણે બહારની વસ્તુ હોય એને જોવા માટે કરવામાં આવે છે. અહીંયા સુધી મિત્રો રાખીશું, હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણીશું અને જે અંડરલાઈન કરાવેલી છે એ તમારે ચોપડામાં લખવાની રહેશે. બરાબર.